हेलो फ्रेंड्स, हूँ छू जय योगेश चौहान। यूनिक ट्यूशन क्लासेस नी यूट्यूब चैनल पर आप सौनु हार्दिक स्वागत करू छू। आपणे शीखी रह्या छे धोरण 6 प्रकरण नंबर 3 संख्या साथे रमत, जेमां भाग नंबर 6 मां आपणे जोयुं तुं विभाज्यतानी चावीओ। हजु आपणे भाग नंबर 7 नी अंदर आजे ए ज जोवानुं छे के संख्यानी विभाज्यतानी चावी डिविजिबिलिटी ऑफ नंबर्स। आपणे आगळना भागनी अंदर 1 थी 5 चावी जोई थी, ज्यारे आज बाकीनी 4 चावीओ आजना विडियोमां आपणे जोवानी छे। एमां आजे आपणे जोवानुं छे 4 नी चावी અને અહીંયા મેં લખ્યું છે કે 8 ની ચાવી। આ બે ચાવીમાં સિમિલારિટી છે, બહુ જ કોમન સેન્સ છે, બે ની અંદર ઘણું બધું કોમન જોવા મળશે। શું સૌથી પહેલા તો આપણે શરૂઆત કરીએ કે 4 ની વિભાજ્યતાની ચાવી। તો જ્યારે તમે 4 ની વિભાજ્યતાની ચાવી જોતા હોય ને, ત્યારે તમારે બે જ અંક જોવાના, એકમ અને दशक नो अंक। बराबर, जेटला आपने अहीं संख्या आपेली छे बधाईनो एकम अने दशक ना अंक उपर आपणे अंडरलाइन करी लेवानी छे। बराबर, हवे जो चार नी चावी नी एक खासियत ई छे के त्रण अंक नी संख्या होय के एनाथी वधु अंको नी कोई पण संख्या होय अने एने आपणे 4 वडे भागी शकीए के नहीं, ई ज्यारे जोवू होय ત્યારે એની ચાવીનો આપણે ઉપયોગ કરવાનો થાય। કે કોઈ પણ અંકની સંખ્યા હોય, 2 અંકની હોય તોય ભલે, 3 અંકની હોય તોય ભલે, 4 અંકની હોય તોય ભલે, 10 અંકની હોય તોય ભલે, એનો એકમ અને દશકનો અંક જોવાનો। બરાબર, હવે એકમ અને દશકનો અંક અહીંયા 12 છે। હવે 12 છે ને એ 4 ના ઘડિયામાં આવે છે કે નહીં તમારે વિચારવાનું। એટલે 12 ને તમે ભાગ્યા 4 કરો તો પોસિબલ થાય તો કે હા 4 તેરી 12 આવે। અહીંયા છે 36, 36 ભાગ્યા 4 થાય, 4 નો અવયવી છે તો કે હા છે। અહીંયા છે 12, 12 પણ 4 નો અવયવી છે તો કે હા છે। 16, 16 ને પણ 4 નો અવયવી છે તો કે હા ચોકે ચોકે 16। અને અહીંયા છે 86, 86 ભાગ્યા 4 નો થાય કારણ કે 4 દુ 8 પછી 6 છે, તો 4 એકા 4 થાય અને 2 શેષ વધે, એટલે એનો મીનિંગ શું થયો તો કે એને તમે 4 વડે નિશેષ ભાગી શકો ને, એટલે અહીંયા હું પાડી દઉં ના, અહીંયા બધે આપણે ભાગી શકાય એટલે ભાગ્યા, અહીંયા નથી ભાગી શકતા 4 વડે એટલે ના પાડી દીધી। હવે જો આના આધારે આપણે શું તારણ કાઢી શકીએ કે જો કોઈ સંખ્યા, જો કોઈ સંખ્યા, બરાબર, એને ગમે એટલા અંક હોય આપણે એ નથી લખતા, જો કોઈ સંખ્યા ના એકમ તથા દશક, બરાબર, અહીંયા કૌંસમાં આપણે એમ લખી કે દશક અને એકમના અંકથી બનતી જોડીને જો 4 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, બરાબર, તો એને 4 ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કર્યો કહેવાય। જો કોઈ સંખ્યાના એકમ તથા દશક અથવા તો દશક અને એકમ ના અંકથી બનતી જોડીને જો 4 વડે ભાગી શકાય તો એમાં 4 ની ચાવીનો આપણે ઉપયોગ કર્યો કહેવાય। ત્યાર પછી છે 8 ની વિભાજ્યતાની ચાવી। 8 ની વિભાજ્યતાની ચાવીની એક ખાસિયત એ છે કે જો કોઈ સંખ્યા 3 અંકની હોય અથવા તો 3 અંકોથી વધારે અંકની કોઈ સંખ્યા હોય, 3 અંકની હોય અથવા તો 3 અંક કરતા વધારે અંકોની જો કોઈ સંખ્યા હોય, બરાબર, ત્યારે આપણે 8 ની ચાવીનો ઉપયોગ કરવાનો છે। બરાબર, કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીએ તો જોઈએ। 8 ની ચાવીનો ઉપયોગ કરવા માટેની પણ એક ખાસિયત છે કે જ્યારે તમે 8 ની ચાવીનો યુઝ કરતા હોય ને, ત્યારે તમારે 3 અંક જોવાના, એકમ, દશક અને 100, એટલે 100 ના સ્થાનનો અંક, દશકના સ્થાનનો અંક તથા એકમના સ્થાનનો અંક। અત્યારે આપણે જોયું
કે ચાર ની વિભાજ્યતા ની ચાવી ની અંદર આપણે માત્ર ને માત્ર એકમ ને દશક ના અંક જોતા, જ્યારે આઠ ની વિભાજ્યતા ની ચાવી માં આપણે જયારે જાય ત્યારે એકમ દશક અને સો, એકમ દશક 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 સો, એવી રીતે છેલ્લા ત્રણ અંકો ની જોડી છે બરોબર, એ આપણે એમાં જોવાની થશે. કેટલા અંકો થી બનતી જોડી? તો કે છેલ્લા ત્રણ અંકો થી બનતી જે જોડી છે એ જોડી નું નિરીક્ષણ કરવાનું થાય. હવે નિરીક્ષણ કરતા તો આપણને બધાને આવડે જ છે, અને આપણે નિરીક્ષણ માની લ્યો કે કરી પણ લીધું, તો હવે આગળની પ્રોસેસ શું છે? તો કે આગળની પ્રોસેસમાં જેવી રીતે આપણે ચાર ની ચાવી નો ઉપયોગ કર્યો હતો, સેમ એવી જ રીતે આઠ ની ચાવી માટે છેલ્લા ત્રણ અંકો અહીંયા લખી નાખો. જીરો જીરો જીરો, જીરો ભાગ્યા આઠ થાય, થાય કે ન થાય? થાય જ ને યાર. જીરો ભાગ્યા આઠ કરો એટલે જીરો જવાબ આવે. કેટલો જવાબ આવે? જીરો. તો ભાગાકાર થાય છે એટલે એક હજાર ને આઠ વડે ભાગી શકાય એમ સાબિત થાય છે. ત્યાર પછી એકસો ચાર ભાગ્યા આઠ, એકસો ચાર ભાગ્યા આઠ કરીએ આપણે, આઠ એકા આઠ, દસ માંથી આઠ સહી તો કેટલા વધ્યા? બે. ઉપરથી ઉતાર્યા ચાર, આઠ તેરી ચોવીસ, ચોવીસ માંથી ચોવીસ છે તો ઝીરો. બરાબર છે, એકસો ચાર ભાગ્યા આઠ થાય છે અને જવાબ આવે છે તેર. તો આપણે એમ કહી શકીએ કે એકવીસો ને ચાર છે બરાબર, એ કેવી સંખ્યા છે? તો કે આઠ વડે વિભાજ્ય છે બરાબર. ખાસ યાદ રાખજો, જે ચાવીનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ચાવી વડે ભાગાકાર કરતા આપણને જે જવાબ મળે છે એમાં શેષ શૂન્ય વધવી જોઈએ. હવે અહીંયા છે ચારસો સોળ, તો આપણે ચારસો સોળ ભાગ્યા આઠ કરી જોઈએ બરાબર. આઠ પંચા ચાલીસ, એકતાલીસ માં ચાલીસ જાય તો એક, ઉપરથી ઉતાર્યા છ, આઠ દુ સોળ, સોળ માંથી સોળ જાય તો ઝીરો ઝીરો. એટલે અહીંયા હતા ચારસો સોળ, એને ભાગ્યા જો આઠ કર્યો તો શેષ શૂન્ય એવો જવાબ કેટલો આવે છે? તો કે બાવન. ત્યાર પછી છે બસો સોળ, આઠ દુ સોળ, એકવીસ માંથી સોળ જાય તો પાંચ, ઉપરથી ઉતાર્યા છ, આઠ સત્તા છપ્પન, છપ્પન માં છપ્પન જાય તો ઝીરો ઝીરો. તો ભાગી શકાય છે એટલે બસો સોળ ભાગ્યા જો આઠ કરીએ તો કેટલા વધ્યા? સિત્યાવીસ. હવે તમે જોયું આ પાંચે પાંચ માં કન્ટિન્યુ બસો સોળ જ આવે, તો બસો સોળ ભાગ્યા આઠ એટલે સિત્યાવીસ, બસો સોળ ભાગ્યા આઠ એટલે સિત્યાવીસ, બસો સોળ ભાગ્યા આઠ એટલે સિત્યાવીસ, બસો સોળ ભાગ્યા આઠ એટલે સિત્યાવીસ. બધાનો ભાગાકાર થાય છે. તો એમ કહી શકાય કે જો છેલ્લા ત્રણ અંકો એટલે કે એકમ દશક અને સો દ્વારા બનતી જોડીને જો આઠ વડે નિશેષ ભાગી શકાય તો એમાં આઠ ની ચાવી નો ઉપયોગ થયો કહેવાય. તો આપણે અહીંયા કહેવાનું છે કે જો કોઈ, જો કોઈ સંખ્યાના છેલ્લા ત્રણ અંકો એટલે કે એકમ દશક અને સોના સ્થાન દ્વારા બનતી જોડી ને આઠ વડે નિશેષ ભાગી શકાય તો એમ કહી શકીએ કે એમાં આઠ ની વિભાજ્યતા ની ચાવી નો ઉપયોગ થાય છે. તો ચાર ની આઠ ની ચાવી બે સિમિલર જ છે. ચાર ની ચાવીમાં આપણે બે અંક જોતા હતા છેલ્લા, જ્યારે આઠ ની વિભાજ્યતા ની ચાવીમાં આપણે છેલ્લા કેટલા અંક જોવાના થાય છે? તો કે છેલ્લા ત્રણ અંક જોવાના થશે. રેડી? તો વ્યવસ્થિત સમજીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોવું છે નવ ની વિભાજ્યતા ની ચાવી. તો આપણને જો ત્રણ ની વિભાજ્યતા ની ચાવી આવડતી હોય ને એટલે નવ ની વિભાજ્યતા ની ચાવી આવડે. કેવી રીતે? તો જોઈએ આપણે બરોબર, કે નવ છે, અઢાર છે, સિત્યાવીસ છે, છત્રીસ છે, પિસ્તાલીસ છે, ચોપન છે, ચાર હજાર છસો આઠ છે, પાંચ હજાર બસો ત્યાસી છે. આ બધી સંખ્યાને નવ વડે ભાગી શકાય એમને કેવી રીતે હું કહી શકું? તો આની અંદર આપણે જ
જેવી રીતે 3 ની ચાવી માં કર્યું તું સેમ એવી જ રીતે અંકોનો સરવાળો કરવાનો હવે આ 9 ના અંકોનો સરવાળો તો 9 જ થાય તો 9 છે જો 9 નો અવયવી છે છે બીજી સંખ્યા કઈ છે 18 1 + 8 9 9 ને 9 વડે ભાગી શકાય ત્રીજી સંખ્યા કઈ છે 27 2 + 7 9 9 ને 9 વડે ભાગી શકાય ચોથી સંખ્યા કઈ છે 36 3 + 6 9 વડે ભાગી શકાય 3 ને 6 9 9 વડે ભાગી શકીએ ત્યાર પછી છે 45 4 + 5 = 9 ત્યાર પછી છે 54 5 + 4 = 9 ત્યાર પછી છે 4608 બરાબર તો 4608 તો બધા અંકોનો સરવાળો 4 + 6 + 0 + 8 4 ને 6 10 10 ને 8 18 18 ને 9 વડે ભાગી શકીએ પછી છે 5283 5 + 2 + 8 + 3 5 ને 2 7 7 ને 8 15 15 ને 3 18 જોવો જો 18 ને 9 વડે ભાગી શકાય તો કે હા ભાગી શકાય તો આના ઉપરથી આપણે શું તારણ કાઢીએ છીએ કે જો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 9 નો અવયવી હોય તો તેને 9 વડે ભાગી શકાય અને એ પણ નિશેષ રેડે તો 9 ની વિભાજ્યતાની ચાવીને વ્યવસ્થિત સમજીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો હવે આપણે જોઈએ 11 ની વિભાજ્યતાની ચાવી કોઈ પણ સંખ્યા હોય બરોબર 2 અંકની હોય 3 અંકની હોય 4 અંકની હોય કે 5 અંકની કોઈ પણ સંખ્યા દાખલા તરીકે 308 1331 61809 5081 આપણે અહીંયા અલગ અલગ ચાર સંખ્યાઓ ઉદાહરણ તરીકે લીધી છે બરાબર હવે આ ચારે ચાર સંખ્યાને મેં અહીંયા લખી નાખી 308 1331 61809 5081 એને આપણે કોષ્ટક દ્વારા સમજવાનું છે અંકોનો સરવાળો જમણી બાજુથી એક સ્થાન પર હોય એવા જમણી બાજુથી અહીંયા જુઓ એટલે એક સ્થાન કહેવાય બરાબર પછી 0 છે એ બે સ્થાન કહેવાય 3 પાછું શું કહેવાય એક સ્થાન તો 8 ને 3 11 અંકોનો સરવાળો જમણી બાજુથી બે સ્થાન ઉપર એટલે અહીંથી ચાલુ કરો બે સ્થાન ઉપર શું આવે છે 0 તો 0 તફાવત 11 - 0 કેટલો આવ્યો 11 ત્યાર પછી 1331 જમણી બાજુથી એક સ્થાન ઉપર 1 પાછું એક સ્થાન ઉપર 3 તો 1 + 3 કેટલા થયા 4 બે સ્થાન ઉપર 3 અને 1 તો 3 + 1 = કેટલા થયા 4 4 - 4 કેટલા થાય 0 ત્યાર પછી છે 61809 જમણી બાજુથી એક સ્થાન ઉપર છે 9 8 અને 6 9 + 8 + 6 9 ને 8 કેટલા થાય તો કે 8 દુ 16 ને 1 17 17 ને 6 23 બે સ્થાન ઉપર છે 0 અને 1 તો 0 + 1 1 23 - 1 = 22 5081 એકમના સ્થાન ઉપર 1 અને 0 એટલે 1 + 0 1 બે સ્થાન ઉપર 8 અને 5 તો 8 + 5 = 13 હવે જો તફાવત ગોતવાનો છે તો 1 - 13 કરો એટલે કેટલા આવ્યા તો કે - 12 કેટલો તફાવત આવ્યો - 12 તફાવત આવે બરાબર હવે - 12 તફાવત આવ્યો તો શું કરવાનું આપણે તો મહત્વની વાત એ છે કે તફાવત માઇનસ માં આવ્યો એ નથી મહત્વનું પણ તફાવત છે ને 12 છે જે 11 થી નિશેષ ભાગી શકાય તેવો નથી અને તફાવત ગોતતી વખતે જરૂરી નથી કે આમાંથી જ આ સંખ્યા બાદ કરો મોટી સંખ્યામાંથી પણ નાની સંખ્યા બાદ કરી શકો દાખલા તરીકે 13 માંથી 1 જાય તો 12 બરાબર તો 12 છે એ 11 વડે નિશેષ ભાગી શકાય નહીં આના આધારે એવું તારણ કાઢવાનું છે આપણે શું તો કે અહીંયા જો 11 વાયદા તો 11 ને 11 વડે ભાગી શકો 0 ભાગ્યા 11 કરી શકો તો 0 22 ભાગ્યા 11 કરો તો 11 દુ 22 તો અહીંયા ચાવી શું બને તો આ ચાવી બને કે જો કોઈ સંખ્યાને 11 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય ન
ભાગી શકાય તે જાણવા માટે સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો તથા જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો કરી તેમનો તફાવત શૂન્ય કે 11 વડે ભાગી શકાય તેવો હોય. બરોબર, જો આમાં તમને એમ કીધું કે એનો તફાવત શોધવા માટે તમારે એકી સંખ્યાના અંકોમાંથી બેકી સંખ્યાનો અંક બાદ કરવો, એવું કાંઈ ઉલ્લેખ નથી કર્યો. બરોબર, એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, અને જો એનો તફાવત શૂન્ય કે 11 વડે ભાગી શકાય તેવો આવે તો એ સંખ્યાને તમે 11 વડે ભાગી શકો. એટલે કે અહીંયા જુઓ, 11 કે 0 આવ્યા અને 22 ને 11 વડે ભાગી શકાય, એટલે ત્રણે ત્રણ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય, જ્યારે 5081 ને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ નહીં. બરોબર, રેડી? તો 11 ની વિભાજ્યતાની ચાવીને વ્યવસ્થિત સમજીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. જો આજના વિડીયોમાં તમને કાંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો સંપર્ક કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 6 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી કરીને વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે મંગલમૂર્તિ વિદ્યામંદિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને એજ્યુકેશનલને લગતા આવા જ વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ. જો આજના વિડીયોમાં તમને કાંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો સંપર્ક કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 6 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી કરીને વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને એજ્યુકેશનને લગતા આવા જ વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.